विद्यार्थी मित्रों आज आप वार्षिक हिस्सा में दाखला नंबर 12 धारा और मीरा तन जेम बेना प्रमाण में नुकसान वेचता भागीदारों तेमनी भागीदारी वेणीना वार्षिक हिस्साबों नीचे प्रमाण है। हवे तमने वेपार खातु और नफा नुकसान खातु आपेल है, पाकु सर्वयू पण आपेल है, पण नीचे शू लखेल है कि वार्षिक हिस्साबों तैयार कर्या पछी मालूम पड्यू के मूड़ी पर व्याज गणवानुं रही गयुं छे, मकान पर घसारो रही गयो छे, पगारना चूकवाना बाक अगाउथी चूकवी दीधा छे। तो आ पछी जे हवाला आपेला छे एना उपरथी स्पष्ट थाय के हिसाबोमां भूल आवी छे, बराबर, एने सुधारवुं पड़शे। એટલે ઉપરની વિગતો પરથી સુધારેલ વેપાર ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। તો આપણે શરૂઆત કરીએ હવાલા નંબર 1 થી। મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે। તો મૂડી પર વ્યાજ બાકી રહી ગયું હોય તો આપણને ખ્યાલ છે આપણે શું કરીએ છીએ, તો કે મૂડી પર વ્યાજ છે એ મૂડી ખાતાની જમા બાજુ મૂડીની નીચે દર્શાવીએ છીએ। તો પ્રથમ લખશો બાકી આગળ લાવ્યા અને એની નીચે એનું વ્યાજ, બાકી આગળ લાવ્યા એટલે મૂડી। ધારાની મૂડી છે 1,60,000 અને મીરાની મૂડી છે 1,20,000। હવે મૂડી પર વ્યાજ આપવાનું બાકી છે 8,000 અને 6,000, 5% કીધું છે। ક્રોસ એન્ટ્રી ક્યાં જશે? નનુફા ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 5%, ધારા અને મીરા, ધારા 8,000, મીરા 6,000, ટોટલ આવશે 14,000। ત્યાર પછી હવાલા નંબર 2 શું કહે છે? તો કે હવાલા નંબર 2 ઉપરથી એવું જાણવા મળે છે કે મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે। તો મકાન ધંધાની મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે। મકાન છે કેટલું? તો કે મકાન છે 2,40,000, ઘસારો એણે 10% કીધો છે, 24,000 બાદ કરી દઈએ એટલે આવશે 2,16,000। ઘસારો ધંધાનો ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। મકાનનો ઘસારો, ત્યાર પછીનો હવાલો છે હવાલા નંબર 3। એવું કહે છે કે પગારના 400 અગાઉથી ચૂકવી દીધા છે, પગાર ધંધાનો ખર્ચ છે, નાનું ખાતે જ આવશે। પગાર છે કેટલો જોઈએ? તો કે પગાર છે 8,000, અગાઉથી ચૂકવેલ હોય તો માઇનસ થાય, અગાઉથી ચૂકવેલ 400, 8,000માંથી 400 બાદ કરીએ એટલે આપણને મળશે 7,600, એની બીજી અસર આવશે મિલકત લેણા બાજુ। અગાઉથી ચૂકવેલ પગાર 400, હવાલા નંબર 4, રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે, મળવાનું બાકી હોય તો રોકાણોમાં પ્લસ થાય, મળવા બાકી વ્યાજ, રોકાણો છે તમારી મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવે। રોકાણો કેટલા છે? 24,000, એનું વ્યાજ પણ ત્યાં જ આવે, એની બીજી અસર આવશે આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ। ત્યાર પછી હવાલા નંબર 5, ઘરખાત અનામત 1,200 રાખવાની છે। ઘરખાત ક્યારે રાખવાની હોય? જ્યારે દેવાદારો આપેલા હોય ત્યારે। દેવાદારો કેટલા છે જોઈએ? 56,000, મિલકત લેણા બાજુ આવશે। દેવાદારો માઇનસ કલખાદ અનામત 1,200 આવશે 54,800। કલખાદ અનામતની બીજી અસર આવશે પાકા સર્વે નફા નુકસાન ખાતામાં આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ, કલખાદ કાચા સરવૈયાની, કલખાદ હવાલાની, હક્કાવાળું। અહીંયા તમારી પાસે માત્ર 2 જ કલખાદ છે, એક છે કલખાદ કાચા સરવૈયાની અને બીજી કલખાદ અનામત હવાલાની, બેનો સરવાળો થશે, આપણે આખું ફોર્મેટ બનાવ્યું નથી। છેલ્લો હવાલો છે ઉધાર ખરીદી 1,600 નોંધવાની બાકી છે। હવે આપણને ખ્યાલ જ છે કે ખરીદી તો વેપાર ખાતામાં જ આવે, આપણે સુધારેલું વેપાર ખાતું બનાવ્યું જ છે, ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ। સુધારેલા વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી લખવી હોય જે નોંધવાની રહી ગઈ છે, તો સૌ પ્રથમ આપણને પહેલાં જૂની ખરીદી આપણી પાસે હોવી જોઈએ,
तो जूनी खरीदी अपनी पास नहीं पर अपनी पास रकम में वेचेल माल पड़तर है। वेचेल माल पड़तर 4,64,000 प्लस नहीं नोधेल खरीदी हवाला ने मां प्लस करशु 1600 એટલે મળશે 4,65,600। હવે જે નઈ નોંધેલ ખરીદી છે 1600 ખરીદીમાં પ્લસ તે બીજી લેણદારોમાં પણ પ્લસ થાય। લેણદારો ક્યાં આવે? મૂડી દેવા બાજુ। લેણદારો પ્લસ નઈ નોંધેલ ખરીદીના 1600 લેણદારો છે 32,000 32 ને 33,600। અહીંયા તમારા બધા હવાલા પૂર્ણ થાય છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ વેપાર ખાતાથી, જે આપણને પહેલાં જ આપેલું હતું વેપાર ખાતું અને નાનું ખાતું। વેચેલ માલની પડતર આવી ગઈ છે। ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ છે 80,000, તે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી છે શોરૂમનું ભાડું, પેકિંગ ખર્ચ। શોરૂમનું ભાડું અને પેકિંગ ખર્ચ એ પણ ધંધાના ખર્ચા જ છે, એટલે અહીંયા જ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। શોરૂમનું ભાડું કેટલું છે? તો કે શોરૂમનું ભાડું આપેલ છે 10,000 અને પેકિંગ ખર્ચા 12,000। કાલખાત આવી ગઈ છે। જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ છે 14,000, વેચાણ વિતરણ ખર્ચ છે 20,000, તે પણ ત્યાં જ આવશે જાહેરાત ખર્ચ 14,000 અને વેચાણ વિતરણ ખર્ચ 20,000। નાણાકીય ખર્ચા આવશે 6,000, જ્યારે પરચુરણ જે ખર્ચા છે તે છે 16,000। પગાર આવી ગયેલ છે। કરવેરા અને વીમો તે પણ ત્યાં જ આવશે 2,000। હવે ચોખ્ખો નફો તમને પહેલાં જ આપી દીધો છે ધારા અને મીરાનો 9,100 અને 60,800, પણ આપણે સુધારેલો ચોખ્ખો નફો શોધવો પડશે, એને આપણે ધ્યાનમાં લેતા નથી। જમા બાજુ વેચાણ, તો વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ 7,84,000। પછી છે પરચુરણ આવક, પરચુરણ આવક આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ 7,000। કાલખાત છે ધંધાનું નુકસાન, છે નાનું ખાતે ઉધાર થાય પણ એનામાંથી કંઈ પાછું આવે તો, કાલખાત પરત આવે તો એ આપણને મળશે નફા નુકસાન ખાતાની જમા બાજુ। હવે આપણને જે પાકું સરવૈયું આપેલ હતું જૂનું તે આપણે જોઈ લઈએ। સૌ પ્રથમ મૂડી દેવા બાજુ ધારાની મૂડી એ આપણે લખી લીધી છે મૂડી ખાતામાં। પછી છે ઉપાડ, મીરાનો અને ધારાનો ઉપાડ આપેલો છે, તો આ જે ઉપાડ છે આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીએ ઉપાડ ખાતે। ₹48,000 અને ₹24,000। ત્યારબાદ છે લેણદારો, જે આવી ગયા છે દેવી હુંડી મૂડી દેવા બાજુ। મૂડી દેવા સાઈડ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે। હવે જોઈએ મિલકત સાઈડ,
એમાં મકાન આવી ગયું છે, પ્લાન્ટ યંત્ર આવી ગયા છે, ફર્નિચર, રોકાણો, રોકડ સિલક, બેંક સિલક બાકી છે. તો રોકડ સિલક, બેંક સિલક, લેણી હુંડી આ બધી આપણી મિલકત જ છે, એટલે મિલકત લેણા બાજુ. રોકડ સિલક છે 10,000, બેંક સિલક છે 25,000 અને લેણી હુંડી છે 5,000. અહીં હવાલા અને જે સરવૈયું આપેલું હતું એ બધું પૂર્ણ થાય છે. હવે આપણે ટોટલ કરીએ. સૌ પ્રથમ સુધારેલા વેપાર ખાતાનો ટોટલ કરશું. સુધારેલા વેપાર ખાતામાં જમા બાજુ છે 7,84,000, એમાંથી બાદ કરી દઈએ 4,65,600, એટલે આપણને મળશે 3,18,400. એને કહેવાશે સુધારેલ કાચો નફો. સુધારેલ કાચો નફો આપણે ક્યાં લઈ જઈશું? ક્રોસમાં નફા નુકસાન ખાતાની જમા બાજુએ. જમા બાજુએ લખશું સુધારેલ કાચો નફો, જે વેપાર ખાતેથી લઈ આવ્યા છે તે 3,18,400. નફા નુકસાન ખાતાનો ટોટલ કરીએ 3,27,200. તો આપણને ચોખ્ખો નફો મળે છે, જે તફાવત આવે છે કેટલો છે જોઈએ, 1,26,400. આ જે આપણને આ બાજુ ઘટે છે એને કહેવાશે ચોખ્ખો નફો, પણ કેવો? સુધારેલો. 1,26,400 ને આપણે લઈ જઈશું નફા નુકસાન ફાળવણી ખાતે. ચોખ્ખો નફો ટોટલ કરીએ 14,000 બાદ કરીએ એટલે આ મળશે વહેંચણી પાત્ર નફો. આ આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં આપવાનું હોય 3:2. ધારા અને મીરા, ધારાને મળશે 67,440 અને મીરાને મળશે 44,960. નફા નુકસાન ફાળવણી ખાતે જે વહેંચણી પાત્ર નફો આવ્યો છે એને આપણે લઈ જઈશું ભાગીદારોના મૂડી ખાતામાં. મૂડી ખાતાનો ટોટલ કરીએ મૂડી ખાતાથી આવેલું છે તેથી તે તમારી મૂડી બનશે. કાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે દર્શાવશું. કાકા સરવૈયાનો ટોટલ કરીએ